આણંદના સુંદરપુરા ગામે ભારત બાયોગેસ એનર્જી લિમિટેડ ટી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી છેલ્લા આઠ વર્ષથી સંકળાયેલા ખાનગી કંપની અને સમગ્ર પ્લાન્ટમાં કઈ રીતે કાર્ય થાય છે તેનું નિરીક્ષણ કર્યું કંપની ઓર્ગેનિક ખાતર અને ઓર્ગેનિક ખેતીના પાકમાં વપરાતી દવા બનાવે છે તેમજ કંપનીના એમડી ડિરેક્ટરો સાથે પણ મીટિંગ યોજી હતી એમનું એક વિઝન અને મિશન છે કે ગુજરાતને આપણે ઓર્ગેનિક પ્રાકૃતિક બનાવીએ એટલે આ પ્લાન્ટ ઉપર ગ્રીન એનર્જી પેદા થાય છે અને ઓર્ગેનિક ફર્ટિલાઇઝર પેદા થાય છે તો સાહેબ એ વિઝનથી આવ્યા હતા કે ગુજરાતમાં આપણે આવા કેટલા પ્લાન્ટ કરી શકીએ અને મક્કમ નિર્ધાર કરીને ગયા છે કે ગુજરાતમાં આપણે એટલીસ્ટ દરેક ડિસ્ટ્રિક્ટમાં એક નાની સાઇઝનો નહીં પણ પચાસથી સાહીઠ ટનની કેપેસિટીનો પ્લાન્ટ આપણે કરીએ એમનું પોતાનું વિઝન તો એવું હતું કે પચાસ સિત્તેર ગામડા વચ્ચે એક નાનો પ્લાન્ટ કરીએ બધાને ગેસ મળે રાંધણ ગેસ મળે પોલ્યુશન અટકે અને રોજી રોટી પણ ફાર્મરોને મળી શકે અમદાવાદના નારણપુરામાં ભેખડ પડતા બે મજૂરોના મોત થયા છે ભેખડ પડતા બે થી ત્રણ મજૂર દટાયા છે અંકુર ચાર રસ્તા પાસે આ બનાવ બન્યો હતો ફાયર વિભાગને જાણ થતાં જ તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા ફાયર વિભાગ દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી રાજ્ય સરકારનું સ્લોગન ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત ધોરાજીને લાગુ ન પડતું હોય તેવું લાગે છે રાજકોટના ધોરાજીમાં આવેલી સરકારી સ્કૂલની હાલત ખરાબ છે શહેરની મધ્યમાં આવેલા શાળા નંબર એક અને આઠની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થતી જાય છે આ શાળામાં ભણતર કરનાર ચારસો વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય છે આ બાળકોનો અભ્યાસ ન અટકે તે માટે તેઓને અન્ય સરકારી કન્યા શાળા સાથે મર્જ કરી દેવામાં આવ્યું છે ગામથી શાળા દૂર પડવાના કારણે બાળકો ભણવા જવાનું ટાળે છે આ બાબતે શાળા સંચાલકો વાલીઓ અને તમામ લોકોએ તંત્રને રજૂઆત કરી છે પરંતુ સત્તાધીશો મૌન છે શાળા નંબર એક અને આઠ એમનું બિલ્ડિંગ છે હાલ શાળા નંબર એક છે એ આઠમાં મર્જ થયેલી છે માટે શાળા નંબર આઠનું બિલ્ડિંગ છે એ જર્જરિત હાલતમાં છે મેં રૂબરૂ એમની સ્થળ તપાસ કરેલી છે અને આ શાળાના રૂમો એના ઓરડાઓ એ બિલ્ડિંગ જર્જરિત હોવા અંગેની દરખાસ્ત મેં મારી વળી કચેરીમાં કરેલી છે અને ત્યાંથી જ્યારે આ ઓરડાને પાડી ઓરડાને પાડવા માટેની મંજૂરી મળેથી તુરંત આ કાર્યવાહી કરીશું

અમે સમસ્ત સુની મુસ્લિમ સમાજ તથા ધોરાજીના તમામ સમાજ મળી ના સ્કૂલ ચાલુ કરવા માટે જે કંઈ પણ ગાંધીગીરી કરવી પડશે એ અમે કરશું અમારી જે જૂની સ્કૂલ છે ડેમેજ હોવાના કારણે અત્યારે અમારી વ્યવસ્થા છેલ્લા ચાર પાંચ વર્ષથી આ કન્યા વિદ્યાલય ખાતે પૂર્વ પાંખની અંદર કરવામાં આવેલી છે તો અત્યારે અમારે બાળકો અમારા ત્યાં બેસે છે પણ જનરલ વાલીઓની અને અમારી અપેક્ષા એવી છે કે જૂનું બિલ્ડિંગ છે એક ધોરાજીના હાર્દસમા એરિયાની અંદર આવેલું છે અને ત્યાં પણ બહુ વિશાળ જગ્યા છે